विद्यार्थी मित्रों, आज आपने धोरण 7 विषय गणित चैप्टर नंबर 15 घन आकारों प्रत्यक्षीकरण। मित्रों, एम आप आग अभ्यास करिए तो आप प्रश्न नंबर 3 जो है स्वाध्याय 15.2 में। એમાં મિત્રો પ્રશ્ન નંબર 3 જોઈએ, તેની રકમ વાંચીએ મિત્રો, કે જેની બાજુ 2 સેમીની છે એવા 3 સમઘન બાજુ બાજુમાં ગોઠવવાના છે અને ગોઠવીને આપણે એક લંબઘન બનાવવાનો છે અને આ લંબઘનની તિર્યક અથવા આઇસોમેટ્રિક આકૃતિ બનાવો। તો મિત્રો અહીંયા આકૃતિ કેવી છે, તો કે 2 સેમી બાજુવાળો સમઘન છે અને એવા 3 સમઘનને ભેગા ભેગા ગોઠવી દીધા છે, એકબીજાને અડી લે એવા, બરાબર। ધારો કે મિત્રો અહીંયા રબર છે, એ આ હું લાઈન દોરું છું, આ એક સમઘન, આ બીજો સમઘન, બરાબર। આવા 3 ભેગા છે અને એક આવો લંબઘન તૈયાર કરે છે, તો આ લંબઘનની આપણે આકૃતિ આવા અહીંયા સ્કેચ કરવાની છે, આઇસોમેટ્રિક અને તિર્યક। મિત્રો તમને થશે કે તિર્યક એટલે શું, આઇસોમેટ્રિક તો દરેકને ખબર હશે કે આઇસોમેટ્રિક એટલે ડોટ પેપર પર આપણે એનું સ્કેચ તૈયાર કરવું, તિર્યક એટલે મિત્રો આપણે જે ચોરસ ખાનાવાળા પેપર ઉપર કરતા હતા ને, જેને આપણે સમતલી આકૃતિ કહેતા હતા, ઘન આકારને એક સમતલ પર બતાવવી, બરાબર। ધારો કે મિત્રો ઘન આકાર છે, તે ઘન આકારને હું અહીંયા બતાવું, તો આમ એક સમતલ ઉપર ઘન આકાર બતાવ્યો, જો આપણે દરેકને આ રીતનો આવડે છે, ઘન બનાવતા આવડે છે કે નહીં, બસ તો આવો જ ઘન આકાર આપણે અહીંયા આઇસોમેટ્રિક અને મિત્ર આ ચોરસ ખાનાવાળો ભાગ, ચોરસ ખાનાવાળો ભાગ એટલે કે અહીંયા તિર્યક આકૃતિ આપણે બતાવવાની છે। તો ચાલો પહેલાં આઇસોમેટ્રિકમાં બતાવીએ। તો મિત્રો અહીંયા 2 સેમી બાજુવાળો સમઘન લેવાના છે ને, 3 સમઘન, તો સમઘનની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ ત્રણેય કેવી હશે, તો સરખી, સમઘનની ત્રણેય બાજુઓ સરખી હોય ને, એટલા માટે ત્રણેય બાજુઓ કે ત્રણેય માપ સરખા હોય સમઘનના, એટલે કે એની લંબાઈ પણ ઊંચાઈ પણ અને પહોળાઈ આ ત્રણેય 3 સરખા હોય, એટલે ત્રણેય 3નું માપ 2 સેમી આવશે। તો આ માપના આધારે જે લંબઘન તૈયાર થાય છે મિત્રો, તો કે એની લંબાઈ કેટલી હોવી જોઈએ, તો કે એની લંબાઈ, લંબાઈની વાત કરીએ તો એક સમઘનની 2 લંબાઈ, બીજા સમઘનની બીજી 2, ત્રીજા સમઘનની ત્રીજી 2, એટલે 2 વત્તા 2 વત્તા 2 એટલે મિત્રો કેટલા થાય, 6 સેમી। પરંતુ મિત્રો પહોળાઈ અને ઊંચાઈ, તો પહોળાઈ તો સેમ રહેવાની છે, તમે જ્યારે આ લંબઘન જોઈએ તો આના ધારો કે ભાગ પાડી મેં સમઘન તૈયાર કર્યો હોય, તો આની જેટલી પહોળાઈ છે એટલી જ સમઘનની હોવાની અને આની જેટલી ઊંચાઈ છે એટલી જ સમઘનની હોવાની, લંબાઈ વધી જાય ખાલી, પરંતુ પહોળાઈ અને ઊંચાઈ એ સેમ રહેશે, એટલે અહીંયા પહોળાઈ અને ઊંચાઈ પણ કેટલી આવશે, 2 સેમી 2 સેમી। તો અહીંયા મિત્રો દોરીએ આપણે, તો જો જે સમઘન છે, ચલો પહેલો સમઘન હું દોરું 2 સેમી 2 સેમી વાળો, બરાબર, તો આ 2 સેમી લંબાઈ, આ 2 સેમી પહોળાઈ, મિત્રો 2ની જગ્યાએ અહીંયા 3 સેમી ઊંચાઈ લઉં છું, થોડી ઊંચાઈ વધારે લઉં છું જેથી કરીને આ ભેગા ન થાય, બરાબર। તો 2, ચલો 2 સેમી જ લઈએ, વાંધો નથી, જો મિત્રો આ એક સમઘન તૈયાર થઈ ગયો, આ એક સમઘન તૈયાર થઈ ગયો, ચલો એવો ને એવો બાજુમાં બીજો સમઘન બનાવીએ, તો આ બીજો સમઘન છે મિત્રો, આ જે નીચે પાયાની લાઈન છે ને એ હું કાઢી દઉં જેથી કરીને ખબર પડે, જો આ બીજો સમઘન ને એવી જ રીતે મિત્રો આ ત્રીજો સમઘન, અહીંયા પણ આ હું પાયાની લાઈન કાઢી દઉં, અહીંયા ડોટવાળા બતાવી દઉં છું,
तो जो मित्रों आवा त्रण समघन तमने तैयार देखाय छे। पाछळनी बाजू छे एटले हूँ डॉट द्वारा बताऊँ, तो आवा तमने त्रण समघन तैयार देखाय छे बराबर। अने समघन आखो एक लंबघन बनावे छे, ए समघन आखो एक शू बनावे छे, लंबघन बनावे छे। तो अहीं आपणी आकृति पूरी थई। तो मित्रों आवी ज आकृति आपणे बनावानी छे, शेमां बनावानी छे, तो के तिर्यक आकृति बनावानी छे, जेने आपणे समतल्य आकृति कहीए छीए। चलो समतल्य आकृति माटे आपणे अहीं चौरस खानावाळा कागळ पर आवी जईए। तो अहीं पण मित्रों जो अहीं आपणे छ खाना, आ छ सेमी लंबघनी लंबाई छे, तो ए छ खाना बनी जाय छे। जुओ तो आ एक, आ बे, आ त्रण, आ चार, आ पांच अने आ छ तैयार थई गया ने। तो एनो मतलब कि आनी छ लंबाई छे। चलो आगळ जोईए आमां मित्रों। डायरेक्ट आपणे लंबघन तैयार करीए अहीं, तो अहीं छ सेमी लंबाई एटले कि छ सेमी एटले छ खाना, बे सेमी पोळाई लई लईए, अहीं पण बे सेमी पोळाई लई लईए, અને અહીંયા બે સેમી ઊંચાઈ લઈ લઈએ, આ બે સેમી ઊંચાઈ બરાબર। પાછળનો ભાગ પણ દોરી દઈએ, ઓકે। ચલો મિત્રો આપણે સમઘન બતાવવાના છે, તો સમઘન પણ બતાવી દઈએ, એટલે કે વચ્ચેનો જે સમઘનનો ભાગ આવતો હશે એ પણ આપણે બતાવી દઈએ। તો જુઓ આ એક સમઘન તૈયાર થયું મિત્રો, એટલે હું આ ભાગ કાઢી દઉં એટલે આ એક સમઘન તમને દેખાશે। દેખાય છે એક સમઘન આ રહ્યું। ચલો હવે બીજું સમઘન તૈયાર કરીએ અહીંયા, તો જુઓ આ બીજું સમઘન, એવી જ રીતે આ ત્રીજું સમઘન। તો આ ત્રણ સમઘન આપણા તૈયાર બરાબર। તો અહીંયા આ એક, આ બે અને આ ત્રણ, આ ત્રણ સમઘન આપણા તૈયાર, ને જે સમઘન ભેગા થઈને લંબઘન બનાવે છે। તો અહીંયા મિત્રો આરી આકૃતિ પણ પૂરી થઈ, અહીંયા જોડવાનું રહી ગયું। તો અહીંયા આ આકૃતિ પણ આપણી પૂરી થઈ બરાબર। તો આકૃતિની સાથે સાથે મિત્રો પ્રશ્ન નંબર ત્રણ જે છે એ પૂરો થાય છે મિત્રો। પ્રશ્ન નંબર ચાર જોઈએ, તો ચારમાં એવું કીધું છે કે નીચેના દરેક આકાર માટે તિર્યક રેખાકૃતિ બનાવો। તો મિત્રો તમારી ચોપડીમાં પહેલાં જોઈએ